નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ગાંધીયુગના કવિ એટલે કે કનૈયાલાલ માણેકલાલ મુનશી વિશે હજુ આપણે વિગતવાર અભ્યાસ કરીએ તો મિત્રો, ખાસ કરીને એમનું સાહિત્ય ક્ષેત્રે રહેલું જે યોગદાન છે એ સાહિત્ય ક્ષેત્રે રહેલા યોગદાન વિશે વિગતવાર ચર્ચા કરીએ તો મિત્રો, સૌપ્રથમ આપણે એમની કેટલીક નવલકથાઓ જે છે જે ખૂબ જ જાણીતી છે તો એમના વિશે સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ તો એમાં એમની સૌથી જાણીતી નવલકથા હોય તો એ છે ગુજરાતનો નાથ. મિત્રો, આ ગુજરાતનો નાથ જે નવલકથા છે એમના જાણીતા પાત્રો જે અવારનવાર પરીક્ષામાં પૂછાતા હોય છે, જેમના ખાસ જાણીતા પાત્રોના નામ છે જયસિંહ, મુંજાલ, કીર્તિદેવ અને મંજરી. મિત્રો, આ ગુજરાતનો નાથ જે નવલકથા છે એ 1917માં લખાયેલી હતી, જે મુનશીની ગુજરાતના સોલંકી યુગના ઇતિહાસ પર આધારિત આ નવલકથા જે પાટણની એની પ્રભુતા છે, પાટણની પ્રભુતા ત્યાર પછીની બીજી નવલકથા છે. મિત્રો, આ ગુજરાતનો નાથ નવલકથા છે એ મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલી છે, જેમાં પ્રથમ ભાગની અંદર કાક પોતાના બુદ્ધિ ચાતુર્યથી રાનવઘણનો પરાજય કરે છે અને ઉદા મહેતાના હાથમાંથી ખંભાતમાં રહેલી મંજરીને એ છોડાવે છે. બીજા ભાગની અંદર મિત્રો, કાક પોતાની વિચક્ષણ બુદ્ધિથી મુંજાલને પ્રભાવિત કરે છે. ત્રીજા ભાગની અંદર મિત્રો, કાક ફરી વખત ઉદાના હાથમાં કેદ પકડાયેલી મંજરીને છોડાવે છે અને કીર્તિદેવના કુળને જાણી લાવે છે. અને મિત્રો, આ ગુજરાતનો નાથનો ચોથો ભાગ જો વાત કરીએ તો ચોથા ભાગની અંદર રાખેંગારને પકડવા નીકળેલો જે કાક છે એ કાક આ રાખેંગારનો મિત્ર બની જાય છે અને રાખેંગારની પ્રતિજ્ઞા છે એ પૂરી થાય ત્યાં સુધી રાખેંગારની કેદમાં રહે છે. મિત્રો, રાખેંગારને રાણકદેવી સાથે જૂનાગઢમાં એ ભાગી જવામાં એટલે કે નાસી જવામાં પણ મદદ કરે છે. તો મિત્રો, આ એમની ગુજરાતના નાથ નવલકથા વિશેની વાત હતી. આગળ મિત્રો વધીએ તો ભગવાન કૌટિલ્ય આ એમની બીજી નવલકથા છે. આ સિવાય એમની પાટણની પ્રભુતા જેની સૌપ્રથમ નવલકથા છે જે 1916માં લખાયેલી હતી. મિત્રો, આ પાટણની પ્રભુતા વિશે વાત કરીએ આપણે તો મુનશીની ગુજરાતના સોલંકી યુગના ઇતિહાસ પર આધારિત જ આ નવલકથા છે, જે મિનળદેવી મુંજાલની મદદથી ઊભી થયેલી જે વિકટ પરિસ્થિતિ છે એમાંથી એ છુટકારો મેળવે છે. આગળ વધીએ, બુદ્ધ અને મહાવીર નામની નવલકથા છે મિત્રો એમની જાણીતી. આ સિવાય જય સોમનાથ નવલકથા જે 1940માં લખાયેલી હતી. તો મુનશીની સોલંકી યુગ પર આધારિત આ ઐતિહાસિક નવલકથા છે. મિત્રો, એક વાત કરવા જઈએ તો આપણે મુનશીની વાત કરીએ તો એની મોટાભાગની નવલકથાઓ છે ને એ સોલંકી યુગ ઉપર આધારિત છે. મિત્રો, આ નવલકથાની અંદર મહંમદ ગજનીએ સોમનાથ પર કરેલા આક્રમણને ભીમદેવ સોલંકીએ બધા જ રાજાઓની એટલે કે સર્વ રાજપૂતોની સાથે રહીને કઈ રીતે આપણે જીતી શકશું બરાબર એમની યોજના બનાવે છે, જેનો આપણે આમાં ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય છે વેરની વસૂલાત, આ સિવાય રાજાધિરાજ. તો મિત્રો, આ જે રાજાધિરાજ નવલકથા છે એ 1925માં લખાયેલી હતી. આ પણ મિત્રો સોલંકી વંશ ઉપર આધારિત જ નવલકથા છે. આ નવલકથા પણ મિત્રો મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચાયેલી છે, જેમાં સિદ્ધરાજનો સોરઠ વિજય સાથેની કૃતિ છે. મિત્રો, રાખેંગારે કરેલા અપમાનનો બદલો આમની અંદર એ લે છે અને જૂનાગઢ ઉપર એ વિજય મેળવે છે. મિત્રો, રાણકદેવી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખે છે તે, પરંતુ રાણકદેવી કાકની મદદથી એ સતી થાય છે. આ સિવાય જાણીતી નવલકથા એમની પૃથ્વી વલ્લભ, જેમના ખૂબ જ જાણીતા પાત્રો છે મુંજ, તૈલપ અને મૃણાલવતી. મિત્રો, પૃથ્વી વલ્લભ નવલકથા છે જે 1921માં લખાયેલી હતી. આ પણ એક ઐતિહાસિક નવલકથા છે, જેમાં રાજા મુંજ અને તેમનો શત્રુ તૈલપની કઠોર વૈરાગ્યધારીની બહેન મૃણાલવતીના જીવનોલ્લાસ રૂપે આ મુકાયો છે આની અંદર. મિત્રો, મુંજના પ્રતાપમાં ઓગળી જતી આ મૃણાલની કઠોરતા, મૃણાલનું પરિવર્તન આ પ્રણયકથાનો મુખ્ય આશય છે. તો પૃથ્વી વલ્લભના પાત્રો મિત્રો આપણે યાદ રાખશું ખાસ તો મુંજ, તૈલપ, મૃણાલવતી. આ સિવાય છે ભગ્ન પાદુકા, સ્વપ્નદ્રષ્ટા, તપસ્વીની જે 1500 પેજની લખાયેલી છે મિત્રો, સ્નેહ સંભમ, આ સિવાય લોપામુદ્રા, ભગવાન પરશુરામ, આ એમની ખૂબ જ જાણીતી નવલકથાઓ છે. અને કૃષ્ણ અવતાર કે જે 8 ભાગમાં લખાયેલી છે. તો મિત્રો, કમા મુનશીની અધૂરી કૃતિ કઈ છે જો કદાચ પરીક્ષામાં પ્રશ્ન બને તો આપણે કહેવાનું કે ભાઈ કૃષ્ણ અવતાર એમની અધૂરી નવલકથા છે
અથવા તો કમા મુનશીની છેલ્લી કૃતિ કઈ છે? તો કૃષ્ણ અવતાર એ એમની છેલ્લી કૃતિ છે. મિત્રો, આપણે કૃષ્ણ અવતારના આઠ ભાગ વિશે એટલે કે આઠે આઠ ભાગના નામ આપણે આગળના વિડીયો લેક્ચરમાં માહિતી મેળવી ચૂકેલા છીએ. તો આપણે ખ્યાલ છે કે સાત ભાગ એના પૂર્ણ છે અને એનો આઠમો ભાગ છે મિત્રો એ અધૂરો છે. આ સિવાય લોમ હર્ષિણી નવલકથા જે ખૂબ જ જાણીતી છે અને કોનો વાંક આ પણ નવલકથા ખૂબ જ જાણીતી છે. તો મિત્રો, આ રીતે એમણે નવલકથા ક્ષેત્રે પોતાનું યોગદાન આપેલું છે. આ સિવાય આગળ વાત કરીએ મિત્રો તો નાટકો, તો નાટકોમાં મુખ્ય નાટક છે ધ્રુવ સ્વામીની દેવી, જે પણ એક ખૂબ જ ઐતિહાસિક નાટક છે જે એમણે 1929માં લખેલું હતું મિત્રો. તો મુનશી રચિત ઐતિહાસિક નાટક જે આ ધ્રુવ સ્વામીની દેવી છે એમાં ચંદ્રગુપ્તની કવિ કાળિદાસના સહકારથી વિકસતી સ્નેહકથા, ચંદ્રગુપ્તનું બનાવટી ગાંડપણ, કાયર, રામગુપ્ત અને બર્બર શકશત્રપ વચ્ચે અવદશામાં મુકાતી ધ્રુવાદેવીની ચંદ્રગુપ્તના પરાક્રમથી મુક્તિ, ચંદ્રગુપ્ત દ્વારા રામગુપ્તને હટાવી દેવા તેના સામ્રાજ્ય અને સામગ્રી ઉભયની પ્રાપ્તિ વગેરે આ નાટ્યાત્મક ઘટનાઓનું આલેખન આ ધ્રુવ સ્વામીની દેવી નાટકમાં કરવામાં આવેલું છે. આ સિવાય મિત્રો આજ્ઞાકીત નાટક છે એ પણ ખૂબ જ જાણીતું છે. અવિભક્ત આત્મા એ પણ જાણીતું છે. પુત્ર સમોવડી, આ સિવાય કાકાની સસી. તો મિત્રો આ કાકાની સસી નાટક છે જે અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, જે 1928માં લખાયેલું હતું. મિત્રો એ જમાનામાં જાણતલ પણ પ્રેમાળ સજ્જન મનહરલાલ એટલે કે મનહરલાલ જે કાકા જેમનું મુખ્ય પાત્ર છે, આ નાટકમાં મનુષ્યની સહજ વૃત્તિજન્ય નિર્બળતાઓ પર ઢાંક પીછોડો કરીને આધુકતાના આડંબરી ઓઠા નીચે કરાતા અવાસ્તવિક ઉધામા પાછળ છુપાયેલી દંભી ભદ્રજનોની ભીતરી આમાં રજૂ કરવામાં આવેલી છે. તો મિત્રો કાકાની સસી જે ખાસ આપણે યાદ રાખશું 1928માં લખેલું એમનું નાટક છે. આ સિવાય તર્પણ આત્મકથા વિશે મિત્રો નજર નાખીએ તો આત્મકથામાં છે શિશુ અને સખી. આ સિવાય સપના સિદ્ધિની શોધમાં, અડધે રસ્તે જે ખૂબ જ મહત્વની જાણીતી આત્મકથા છે એમની, સીધા ચઢાણ. મિત્રો એમનું વિવેચન જોઈએ તો વિવેચનમાં અર્વાચીનોમાં આદ્ય, નરસિંહ યુગના કવિ. ખાસ મિત્રો યાદ રાખજો નરસિંહ યુગના કવિ એમનું ખૂબ જ જાણીતું વિવેચન છે. નરસૈયો ભક્ત હરિનો. આ સિવાય નિબંધ પ્રકારમાં જોવા જઈએ તો ગુજરાતના જ્યોતિધરો, ગુજરાતની અસ્મિતા. મિત્રો અગાઉની તલાટી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે ગુજરાતની અસ્મિતા એ કોની છે, તો આપણે કહી શકાય એ નિબંધ પ્રકાર કોનો છે, તો આપણે કહી શકાય કે ભાઈ કમા મુનશીનો એ નિબંધ પ્રકાર છે. આગળ પ્રવાસ નિબંધ, તો પ્રવાસ નિબંધમાં મારી બિન જવાબદાર કહાણી. આ સિવાય અંગ્રેજી પુસ્તક છે મિત્રો એમનું ખૂબ જ જાણીતું ગુજરાતી એન્ડ ઇટ્સ લિટરેચર, ગુજરાતી એન્ડ ઇટ્સ લિટરેચર. આગળ વધીએ અન્ય માહિતી જોવા જઈએ તો મારી કમલા અને બીજી વાતો. વિધાનોની વાત કરીએ તો મિત્રો ગુજરાતને કોઈ સીમાડા નથી, ગુજરાતી જીવંત અને જાગૃત વ્યક્તિ છે. ગુજરાતને કોઈ સીમાડા નથી, ગુજરાતી જીવંત અને જાગૃત વ્યક્તિ છે. મિત્રો અગાઉની બિન સચિવાલય એક્ઝામની અંદર આ વાક્ય પૂછાઈ ગયેલું છે. અને આ સિવાય બીજું એમનું ખૂબ જ જાણીતું વાક્ય કે જે ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે, ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. તો મિત્રો આ બંને વાક્યો અગાઉની એક્ઝામોમાં પૂછાઈ ગયેલા છે જે આપણે યાદ રાખશું. આ સિવાય મિત્રો ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળમાં ધોરણ 8ની અંદર ધીરજ કાકા પાઠ આવે છે જે અડધે રસ્તેમાંથી લેવામાં આવેલો છે. તો એમના મુખ્ય પાત્રો છે ધીરજ કાકા, રાવ સાહેબ, માકુભાઈ, તાપીભાભી, કનુ, છબીલ કારકુન, મગન, અધુભાઈ કાકા, કૃષ્ણ મુખમ કાકા. તો એમની જાણીતી ધીરજ કાકા. ધોરણ 9માં કીર્તિદેવનો મુંજાલ સાથેનો મેળાપ, તો એમાં જે ગુજરાતનો નાથ છે એમાંથી લેવામાં આવેલી છે. તો એમના મુખ્ય પાત્રો કીર્તિદેવ, મુંજાલ અને સજ્જન મંત્રી. ધોરણ 10ની અંદર પૃથ્વી વલ્લભ, આપણે એક જાણીતી નવલકથા જ છે જેમાંથી લેવામાં આવેલી છે પૃથ્વી વલ્લભ. તો એમના જાણીતા પાત્રોમાં મૃણાલવતી, જકલ્લા, વિલાસ, તૈલપ અને ભિલ્લમ લક્ષ્મી આ એમના જાણીતા પાત્રો છે. મિત્રો એમનું અવસાન 8 ફેબ્રુઆરી 1971ના દિવસે એટલે કે 83 વર્ષની વયે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. મિત્રો આપણે કમા મુનશી વિશે
આ વિડીયોમાં આટલું જોઈએ એટલે કે અહીંયા આપણે કમા મુનશીને પૂર્ણ જાહેર કરીએ છીએ. બરાબર મિત્રો, આ કવિ વિશે અહીંયા બધી માહિતી પૂર્ણ થઈ છે. જય હિન્દ, જય ભારત.